हेलो एवरीवन, वेलकम बैक टू सेट थियरी। इन प्रीवियस वीडियो वी हैव कंप्लीटेड यूनियन ऑफ सेट एंड देयर प्रॉपर्टीज। एना पछी नेक्स्ट टॉपिक आवे छे, ए छे नेक्स्ट ऑपरेशन ऑन सेट अने छे इंटरसेक्शन ऑफ सेट्स। बे सेट अथवा बे थी वधारे सेट वच्चे जे ऑपरेशन करवामां आवे छे ए छे इंटरसेक्शन। ઇન્ટરસેક્શનનો મતલબ છે એ એવા એલિમેન્ટ્સ આપે છે જે બંને સેટમાં મળે, બંને સેટમાં હોય એવા જ એલિમેન્ટ, એટલે કે જેને આપણે કોમન એલિમેન્ટ કહી શકીએ એવા જ એલિમેન્ટ છે એટલો પાર્ટ આપે એને કહેવાય છે ઇન્ટરસેક્શન। નાવ ઇન ધીસ વેન ડાયાગ્રામ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો સે હું અહીંયા લખું છું 1, 2, 3, 4, 5, 6, 7 and 8। તો હું જો એ સેટના એલિમેન્ટ્સ લખું તો જે એ સર્કલ છે આખું એ સર્કલ એ સેટ ડિનોટ કરે છે, એટલે એ સેટના એલિમેન્ટ છે 1, 2, 3, 4 and 5। જો હું બી સેટના એલિમેન્ટ લખું તો એ આવે છે બી સર્કલ આખું 4, 5, 6, 7, 8। ઓકે, હવે જે પાર્ટ આપણે ઓવરલેપ કરીએ છીએ એ ઓવરલેપનો મતલબ થાય છે એટલો પાર્ટ જ્યાં બંને સેટના એલિમેન્ટ્સ જોવા મળે છે। આપણે જોઈએ તો એ અને બી બંનેમાં જોવા મળતા હોય એવા એલિમેન્ટ છે 4, 5। અહીંયા છે 4, 5, મીન્સ 4, 5 છે એવા એલિમેન્ટ છે જે સેટ એમાં પણ છે અને બીમાં પણ છે, એટલે આ જે ઓવરલેપિંગ પાર્ટ છે એમાં આપણે 4, 5 લખેલા છે, કેમ કે સેટ એમાં પણ દેખાય છે અને સેટ બીમાં પણ દેખાય છે। તો વેન ડાયાગ્રામથી જો આપણે ડ્રો કરીએ તો આટલા પાર્ટને કહેવામાં આવે છે એ ઇન્ટરસેક્શન બી, એવો પાર્ટ કે જ્યાં એ અને બી બંનેના એલિમેન્ટ્સ આવે છે। ઓકે, આ પાર્ટ એવો છે કે જ્યાં ખાલી એના એલિમેન્ટ આવે છે, બીના એલિમેન્ટ નહીં દેખાય આમાં। આ પાર્ટમાં ઓનલી બી આર દેર, નોટ એ। આ પાર્ટમાં બીના જ એલિમેન્ટ આવશે, એના એલિમેન્ટ નથી આવતા। પણ આ પાર્ટ એવો છે કે જેમાં એ પણ છે અને બી પણ આવે છે, સો ધીસ ઇઝ નોન એઝ એ ઇન્ટરસેક્શન બી। અને એ ઇન્ટરસેક્શન બીને આ રીતે ડિનોટ કરવામાં આવે છે। જો આપણે એને સિમ્બોલિક નોટેશનથી લખવું હોય તો આપણે લખી શકીએ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, એવો એલિમેન્ટ એક્સ સચ દેટ એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ બિલોંગ્સ ટુ બી, એટલે કે એલિમેન્ટ એમાં પણ હોવો જોઈએ અને બીમાં પણ હોવો જોઈએ, તો જ વી કેન સે દે કે એ એલિમેન્ટ એ ઇન્ટરસેક્શન બીમાં છે। આપણે એવું કહીએ કે એ ઇન્ટરસેક્શન બી આપણા એક્ઝામ્પલ પ્રમાણે આપણે ફાઇન્ડ કરવું હોય તો એ સેટ લખું છું હું 1, 2, 3, 4, 5 ઇન્ટરસેક્શન, બી લખું છું 4, 5, 6, 7, 8। આ બંનેમાં દેખાતા હોય એવા એલિમેન્ટ એટલે કે કોમન આવતા હોય આ, તો અહીંયા આવશે 4 and 5। ધીસ ઇઝ નોન એઝ એ ઇન્ટરસેક્શન બી, જે વેન ડાયાગ્રામમાં જે વચ્ચેનો પાર્ટ છે એને ઇન્ટરસેક્શનથી ડિનોટ કરવામાં આવે છે। હવે ડેફિનેશન જોઈએ તો 4 એમાં પણ દેખાય છે અને 4 બીમાં પણ દેખાય છે, લાઈક 5 છે તો એમાં પણ છે અને બીમાં પણ છે, સો ધીસ ઇઝ હાઉ યુ કેન સે કે કોઈ પણ એલિમેન્ટ જો ઇન્ટરસેક્શનમાં હોય તો દેટ મીન્સ કે એ એક્સ બિલોંગ્સ ટુ એ છે એઝ વેલ એઝ એક્સ બિલોંગ્સ ટુ બી પણ હોય, એ પણ હોય અને બી પણ હોય, તો જ ઇન્ટરસેક્શનમાં જોવા મળે। સો દેટ્સ ઇટ, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ પ્રોપર્ટીઝ ઓફ ઇન્ટરસેક્શન ઓફ સેટ। થેન્ક યુ એવરીવન।